नमस्कार, मैं अमित सर फ्रॉम दबरसी क्लासेस। विद्यार्थी मित्रों, तमने आगळ जे मारा आनी पहेलानो जे तमे विडियो लेक्चर जोयो तेमा आपणे स्वाध्यायनो दाखला नंबर 8 के जेमा आमलोन नो प्रश्न हतो, ते आमलोन बधी आमलोन कम्प्लीटली आपणे पूर्ण करी। त्यारबाद प्रश्न मुजब भागीदारी पेटीना झोपड़ा उपर आपणे पुनः मूल्यांकन खातु तैयार करवानुं हतुं। भागीदारोना मूड़ी खाता तैयार करवाना, रोकड़ ओब्लिक बैंक खातु बनावानुं, अने नवा भागीदारना प्रवेश बादनुं पाकुं सरोवी तैयार करवानुं। हवे मैं तमने कई रीतना हिस्साबो करवा तेनी बराबर समजूती आगळना लेक्चरमां आपी दीधी। फरी एक वखत दाखला नंबर 8 ने कई रीतना आपणे हिसाबोमां खाताओमां नोंध करवी छे तेनी समजूती फरी एक वखत आपी दऊं। एमांथी 3-4 एंट्रीज तो आपणे मारा पाछळना लेक्चरमां मैं लखावी पण दीधेली हती। उदाहरण तरीके टेक्स्टबुकमां पेज नंबर 208 ऊपर ध्यान राखो, दाखला नंबर 8। હવે એમાં સૌ પ્રથમ બરાબર ટેક્સ્ટબુકમાં પેજ નંબર 208 ઉપર સ્વાધ્યાયનો દાખલા નંબર 8 સૌ પ્રથમ આભા અને બીનાની મૂડી, કે પેઢીમાં આભાની મૂડી 80,000 અને બીનાની મૂડી 60,000, તો મૂડીની હંમેશા જમા બાકી હોય તો તેની નોંધ બાકી આગળ લાવ્યા મૂડી ખાતાની કઈ બાજુ પર, જમા બાજુ પર કરવાની। ત્યારબાદ સામાન્ય અનામત, તો સામાન્ય અનામતનો મીનિંગ એકત્રિત થયેલ નફો એવો થાય। સામાન્ય અનામતનો મીનિંગ એકત્રિત થયેલ નફો, એટલે આ નફાના પ્રવેશ સમયે આપણે ભાગીદારો વચ્ચે પાર્ટ કરી દેવાના, ભાગ પાડી નાખવાના, તો એનું અને આવા ભાગ હંમેશા જે અહીંયા ઉપર નફા નુકસાનનું જૂનું પ્રમાણ 2:1 આપેલું છે એ જૂના પ્રમાણમાં શેરિંગ કરવાના। તો મૂડીમાં વધારો કરતો વ્યવહાર, એટલે આ સામાન્ય અનામત મૂડી ખાતાની કઈ બાજુ પર, જમા બાજુ પર, સામાન્ય અનામતના 18,000 માંથી 2/3 ભાગે આભાના ખાતામાં રૂપિયા 12,000 જમા થશે અને 1/3 ભાગે બીનાના ખાતામાં રૂપિયા 6,000 જમા થશે। ત્યારબાદ પાકા સર્વેમાં કારીગર વળતર અનામત આવી ગયું, તો કારીગર વળતર અનામત નો મીનિંગ પણ સામાન્ય અનામતની જેમ એકત્રિત થયેલ નફો એવો થાય, જેમ સામાન્ય અનામત પેઢી માટે એકત્રિત થયેલ નફો કહેવાય, એમ કારીગર વળતર અનામત પણ એકત્રિત થયેલ નફો કહેવાય। તો આ કારીગર વળતર અનામત ના પણ આપણે આભા અને બીના વચ્ચે વહેંચણી કરવાની, વહેંચણી કરવા માટે એની આમલન તો આપણે એક વખત લખી નહીં દી કે કારીગર વળતર અનામત ખાતે ઉધાર, તે આભાના મૂડી ખાતે જમા, તે બીનાના મૂડી ખાતે જમા। હવે અત્યારે હિસાબો કરતી વખતે જમા કરી દેવાના, આપણે આપણા હિસાબી ઝૂંપડા પર આ ત્રણે ત્રણ ભાગીદારોના સંયુક્ત રીતે મૂડી ખાતા તૈયાર કરેલા જ છે। વિગતમાં શું લખવાનું, કારીગર વળતર અનામત અને 4500 રૂપિયાની રકમ છે ટેક્સ્ટબુકમાં, બરોબર જો 4,500 રૂપિયા છે અને એ બંનેનું પ્રમાણ 2:1 છે, તો કેલ્ક્યુલેટરમાં 4500 અને 2:1 ના પ્રમાણમાં શેરિંગ કરવાના, તો આભાના ખાતામાં 3,000 અને બીનાના ખાતામાં 1500 રૂપિયા જમા થશે। હવે અવી જ એક ખાતાની બાકી રોકાણ અનામત આવી, તો રોકાણ અનામતનો મીનિંગ પણ એકત્રિત થયેલ નફો એવો જ થાય। તો જેમ સામાન્ય અનામત ભાગીદારોના ખાતામાં જમા થાય, કારીગર વળતર અનામત પણ એકત્રિત નફો હોય, મૂડીમાં વધારો કરે, મૂડી ખાતામાં જમા કરવામાં આવે હિસાબો કરતી વખતે, એવી રીતના રોકાણ અનામત પણ પેઢી માટે એકત્રિત નફો કહેવાય, એટલે આ રકમ પણ આપણે એની ટોટલ અમાઉન્ટ 1,515 રૂપિયા છે અને બંનેનું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે, તો આપણે આપણા કેલ્ક્યુલેટરમાં ગાણિતિક યંત્રમાં 1,500 ના 2:1 ના પ્રમાણમાં શેરિંગ કરવાના, એટલે એ 1,500 માંથી આભાના ખાતામાં જમા 1,000 અને બીનાના ખાતામાં જમા 500 રૂપિયા થશે,
ભલે રોકાણ અનામત પણ એકત્રિત થયેલ નફો હોય, ભલે અટલી એન્ટ્રીસ મેં તમને મારો જે આની પહેલાનો લેક્ચર હતો એમાં બરોબર લખાવી દીધી અને તમે દરેકે વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી પણ નાખેલ હોય. હવે ત્યાંથી આપણે હિસાબોને આગળ વધારીએ. લેણદારો એટલે પેટીનું એક પ્રકારનું દેવું. ફરી એક વખત હું મૌખિક રીતે ડિસ્કશન કરતો હું કે હવે પછીની બાકીની રિમેનિંગ એન્ટ્રીસ છે કે બાકીની નોંધ આપણે કઈ રીતના કરવાની છે. તો લેણદારો 28,000 પેટીનું દેવું કહેવાય એટલે લેણદારોની નોંધ બાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર કરવાની. દેરી ઊંડી પણ દેવું કહેવાય તો એની નોંધ બાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર 12,000 રૂપિયા કરવાની. એમાં કોઈ પણ પ્રકારનો હવાલો, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. એટલે આ બંને જવાબદારી, આ બંને પ્રકારનું દેવું જૂના સરવૈયામાં જે કિંમતે બતાવેલું છે નવા સરવૈયામાં પણ તે જ કિંમતે દર્શાવવાનું છે. ત્યાર પછી મિલકત લેણા બાજુ જો, એમાં સૌ પ્રથમ પહેલી મિલકત કઈ આપેલી છે? મિલકત લેણા બાજુ સૌ પ્રથમ પહેલી મિલકત પાઘડી 18,000 રૂપિયા આપેલી છે. તો આ પાઘડી સરવૈયામાં આપેલી છે પણ નિયમ અનુસાર એને હવે માંડી વાળવાની. માંડી વાળવાની એટલે ભાગીદારોની મૂડી ઘટાડવાની. મૂડી ઘટાડવા માટે, મૂડી ઘટાડવા માટે નોંધ મૂડી ખાતાની કઈ બાજુ કરવાની? ઉધાર બાજુ પર કરવાની. તો ત્યાં 18,000 ના કેલ્ક્યુલેટરમાં ફાટ કરવાના. કયા પ્રમાણમાં? 2:1 ના પ્રમાણમાં. તો મૂડી ખાતાની ઉધાર બાજુ અહીંયા વિગતમાં લખવાનું, પાઘડી ખાતે 18,000 માંથી 12,000 આભાના ખાતામાં, 6,000 બીજાના ખાતામાં ઉધાર કરવાના. એટલે આને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે જૂના સરવૈયામાં દર્શાવેલી પાઘડી માંડી વાળી તેના. જૂના સરવૈયામાં દર્શાવેલી પાઘડી માંડી વાળી તેના. ત્યારબાદ જમીન મકાન આવ્યા. તો જમીન મકાનની નોંધ પાકા સરવૈયામાં કઈ બાજુ? આપણી એક પ્રકારની બિન ચાલુ કાયમી મિલકત કહેવાય. પણ એમાં હવાલા નંબર 2 માં કીધું બરોબર. હવાલા નંબર 2 માં જો અહીંયા ટીક કરેલું છે કે જમીન મકાન ઉપર હવાલા નંબર 2 અસર કરે, તો હવાલા નંબર 2 માં સ્પષ્ટતા કરેલી છે કે જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી તો તરત જ 72,000 માં 17,000 પ્લસ કરવાની. એટલે ટોટલ થાય આઉટ ઓફ કોલમ માં લખી નાખવાનું. પછી વિચારવાનું કે ભાઈ આપણી જમીન મકાનની કિંમતમાં ફેરફાર થવાથી આપણને લાભ થયો કે નુકસાની? તો કે વધારો થયો. તો આપણી કોઈ પણ પ્રકારની મિલકતમાં વધારો થાય તો આપણને એક પ્રકારનો લાભ કહેવાય. તો લાભની નોંધ પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ પર? જમા બાજુ પર કરવાની. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર. તો તરત જ લખવાનું કે જમીન મકાન ખાતે 17,000 નો લાભ. ત્યાર પછી યંત્રો આવ્યા. તો યંત્ર ઉપર બરોબર જેવો ત્રીજો હવાલો છે એટલે તરત જ અહીં લખવાનું યંત્રો અંદરના ખાનામાં 40,000. હવાલા નંબર 3 માં યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. તો 40,000 માંથી તરત જ -8,000 કરી નાખવાના, કારણ કે હવે નવી કિંમત 32,000 છે. ઓલ્ડ પેપર કિંમત 40 છે અને માર્કેટ વેલ્યુ 32 છે. તો એમાં 8,000 રૂપિયાનું રિડક્શન, એટલે કે 8,000 રૂપિયાનો યંત્રની કિંમતમાં ઘટાડો થશે. તો નવા સરવૈયામાં નવી કિંમત બતાવવા માટે યંત્રમાંથી 8,000 બાદ કરી આઉટમાં 32 અને લાભ થયો કે નુકસાની? કિંમત મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો ઈ એક પ્રકારની નુકસાની કહેવાય. તો ઈ સમજી શકાય તેવો જ વ્યવહાર કહેવાય. બધાને તરત જ ખ્યાલ જ આવી જાય કે આપણી મિલકત વધે તો આપણને લાભ થાય અને આપણી પેઢીની મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો આપણને નુકસાની છે. તો 8,000 ની નુકસાની ગુના મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ પર? ઉધાર બાજુ પર, યંત્રો ખાતે 8,000 રૂપિયા. ત્યાર પછી સ્ટોક આપ્યો. તો સ્ટોકમાં કોઈ પણ પ્રકારનો હવાલો નથી એટલે એની કિંમતમાં કઈ ફેરફાર કરવાનો નથી. સ્ટોક 36,000 જૂના સરવૈયામાં અને નવા સરવૈયામાં પણ તેટલી જ કિંમત, એટલે 36,000 રૂપિયાનો દર્શાવી દેવાનો. ત્યારબાદ દેવાદારો પેઢી 24,000 રૂપિયા દેવાદારો પાસેથી માગે. આપણું એક પ્રકારનું લેણું, આપણી એક પ્રકારની ચાલુ મિલકત, એટલે મિલકત લેણા બાજુ દેવાદારો 24,000 અંદરના ખાનામાં લખવાના. એમાં ટીક કરેલું છે હવાલા નંબર 4,
चौथा हवाला में करो तो देवाधारों पर 10% लेके खालका अनामत की जोगवाई करी माइनस कर नाखवाना माइनस 10% लेके 24,000 ना 10% 2400 थाय आउट ऑफ कॉलम में 21,600 रूपया गालखाद अनामत एक प्रकार की जोगवाई देवाधारों सामे जे संभावित नुकसानी कहवाय नुकसानी हमेशा पुनः मूल्यांकन खाता कई बाजू उधार बाजू करवानी दाखला में जो जूनी नुकसानी गालखाद अनामत जूनी 2000 नवी 2400 नुकसानी टोटल लखवी मत 400 रूपया पड़ से कारण के 2000 नुकसानी अभी जोगवाई जूना सर्वे में ऑलरेडी लखेली है એમાં નો હોય તો આપણે અહીંયા પૂરેપૂરા 2400 લખવા પડે પણ અહીંયા અંદર જૂના સર્વેમાં 2000 છે તેથી લખવાનો ગાલખાદ અનામત ખાતે 2400 માંથી 2000 માઇનસ એટલે 400 રૂપિયા ત્યારબાદ રોકાણ વાયકા 8000 ના તો રોકાણોની નોંધ મિલકત લેણા બાજુ પર કરવાની ત્યાર પછી રોકાણ અને બેંકની બેલેન્સ એના માટે સ્પેશિયલ ખાતું બનાવ્યું બાકી આગળ લાવ્યા રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ 2000 લખવાના અને જાહેરાત ઝુંબેશ ખર્ચ નો મીનિંગ એકત્રિત થયેલ ખોટ એવો થાય નફાથી એકત્રિત થયેલા નફાથી મૂડીમાં વધારો થાય એકત્રિત થયેલા નફા હંમેશા મૂડી ખાતાની જમા બાજુ પર નોંધવામાં આવે તો એકત્રિત થયેલ ખોટ થી મૂડી ઘટે અને મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય એટલે તરત જ આ 6000 રૂપિયાના બે વચ્ચે પાઠ કરવાના જાહેરાત ઝુંબેશ ખર્ચ આપણા ખાતા મામલામાં લખાવી દીધું છે 4000 ને બીજામાં 2000 ઉધાર કરવાના અને અહીંયા સર્વેયામાંથી હિસાબો પૂરા થાય સર્વેયામાંથી હિસાબો પૂરા કરી નાખી પછી જે એડજસ્ટમેન્ટ જો બે હવાલા ત્યાં ત્યાં ટીક છે પહેલો હવાલો ને પાંચમો હવાલો એમાં પહેલા હવાલામાં બે આર્થિક વ્યવહાર આવ્યા ઋષિલ 1,00,000 રૂપિયા મૂડી તરીકે રોકડા લાવે તે અને ઋષિલ પાગડી તરીકે 24,000 તો આ 1,00,000 રૂપિયા રોકડા લઈ આવે એની પણ બે અસર કરવાની ઋષિલ 24,000 રૂપિયા પાગડી તરીકે લાવે તેની બે અસર કરવાની અને ચૂકવવાના લાઇટ બિલ માટે પણ બે અસર કરવાની ત્યારબાદ આપણે હિસાબો ખાતાઓ બંધ કરવાના રહેશે ચાલો તો હવે દરેકને વ્યવસ્થિત રીતે આ બધા પોઈન્ટ સમજાવી દીધા હિસાબો કરવા માટેના વારંવાર આ બધી વસ્તુ સમજાવવા માટેનું કારણ કે તરત જ આપણે 2-3 વખત રિપીટ કરીએ એટલે આપણા માઇન્ડમાં તરત જ ટ્રાન્ઝેક્શન આવી જાય અને સરસ મજાની રીતના આપણને હિસાબો કરતા આવડી જાય હવે સૌ પ્રથમ જ્યાંથી અધૂરું છે ત્યાંથી શરૂઆત કરીએ હવે જો તમે પણ અહીંયા સુધી બધાએ લેણદારો સુધી લખેલું હોય ફરી એક વખત ઉપરથી 8મા દાખલામાં ઉપરથી રિપીટ કરી નાખો જો મૂડીની નોંધ મૂડી ખાતામાં જમા બાજુ કરેલી છે આપણે ત્યારબાદ 3 અનામત એકત્રિત થયેલ લખો સામાન્ય અનામત કારીગર વળતર અનામત રોકાણ અનામત તો 3-3 નોંધ પણ મૂડી ખાતાની કઈ બાજુ દર્શાવેલી છે આપણે જમા બાજુ અને બધા દાખલામાં આ જ પ્રમાણે કરવાનું હોય લેણદારો આપણું દેવું કહેવાય એટલે એની નોંધ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ પર કરેલી છે લેણદારો પછી આપણને દેવી ઊંડી આવી ગયો જો બરાબર દેવી ઊંડી કેટલા રૂપિયાની છે 12,000 તો ઈ પણ આપણું એક પ્રકારનું શું કહેવાય દેવી ઊંડી આપણું એક પ્રકારનું દેવું કહેવાય અને ઈ પ્રવેશ પહેલાના સર્વૈયામાં પણ મૂડી દેવા બાજુ આપેલું હોય અને પ્રવેશ પછીના સર્વૈયામાં પણ મૂડી દેવા બાજુ દર્શાવો હા એમાં કઈ પ્લસ માઇનસ કરવાનું હોય એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો એડજસ્ટમેન્ટ હવાલો હોય તો આપણે એમાં ઇનર કોલમમાં રાખી પ્લસ પણ આ દાખલામાં એવું નથી એટલે લેણદારોની જેમ જ પાકા સર્વૈયાની મૂડી દેવા બાજુ પેઢીનું દેવી ઊંડી નામનું દેવું 12,000 રૂપિયા 12,000 રૂપીસ એટલે જૂના સર્વૈયામાં 12,000 અને નવા પાકા સર્વૈયામાં પણ 12,000 ચાલો દરેકને આ એક સાઈડ થી આખી બધી નોંધ મૂડી દેવા બાજુ જેટલા નામ આપેલા હતા જૂના સર્વેમાં એ બધા નામની બરોબર આપણે હિસાબોમાં નોંધ કરી નહીં હવે મિલકત લેણા બાજુ પહેલી મિલકત કઈ દર્શાવેલી છે પાગડી તો નિયમ અનુસાર પાગડી માંડી વળવાની એટલે ભૂલથી પણ પાકા સર્વેમાં લખવાની નથી કારણ કે એના માટે નિયમ લાગુ પડે કે 100 મૂલ્યાંકન રીતે અંકેલી કે દર્શાવેલી પાગડી નવા સર્વેયામાં દર્શાવી શકાતી નથી તો નો દર્શાવવા માટે માંડી વાળવાની માંડી વાળવા માટે નોંધ મૂડી ખાતાની કઈ બાજુ
उधार बाजू पर करवानी है, तरत भागीदारों ने मूड़ी खाता उधार बाजू पागड़ी हम पागड़ी टोटल रकम 18,000 है। ये 18,000 बे तृतीयांश पाड़, 18,000 नो 2/3 पाड़, रूपया 12,000 मूड़ी घट से भागीदार आभारी, आभाना मूड़ी खाता में उधार बार करवाना। नफा नुकसान नु प्रमाण 1/3 छे, એટલે એની મૂડીમાં ઘટાડો થાય રૂપિયા 6,000 નો, એટલે આપણે બીનાના મૂડી ખાતામાં ઉધાર કરવાના 6,000, અને આ નવો ભાગીદાર છે એને આ મિલકત માટે કઈ લેવા દેવા ના હોય, કારણ કે એ તો હજી હમણાં જ આવે છે, અને એના ખાતામાં કોઈ પણ પ્રકારની રકમ ઉધારવામાં આવશે નહીં। ચાલો ત્યાર પછી આપણને મિલકતોમાં ભાગડી બાદ કઈ મિલકત આવી ગઈ, જમીન મકાન। તો જમીન મકાન પાકા સર્વેયામાં કઈ બાજુ આપણે જે મિલકતની યાદી બનાવીએ, આ બાજુ આપણે મિલકતની યાદી બનાવીએ છીએ અને આ બાજુ મૂડી અને દેવાની યાદી બનાવવાની હોય, અહીં લખેલું જોઈએ કે પાકા સર્વેની આ બાજુ પર તમારે માલિકની મૂડી અને દેવું લખવાનું છે, પાકા સર્વેની આ બાજુ પર બેડીની તમામ પ્રકારની મિલકતોની નોંધ કરવાની છે। તો જમીન મકાન મિલકત કહેવાય, પણ એમાં કેટલામો હવાલો, હવાલા નંબર 2 ની અસર કરવાની હોય, એટલે જમીન મકાન 72,000 રૂપિયા અંદર રાખવાના, જમીન મકાન નો 72,000 અંદર। હવે હવાલા નંબર 2 માં વાંચો, જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી, એટલે તરત જ એમાં પ્લસ કરી દેવાના, વત્તા વધારો 17,000। ચાલો એટલે 72,000 પ્લસ 17,000, કેલ્ક્યુલેટરમાં એનો સરવાળો કરો, તો કે હવે નવા સરવૈયામાં જમીન મકાનની કિંમત 89,000 એટલે કે 89,000 રૂપિયા થશે, બરાબર। દરેક હવાલાની ઓછામાં ઓછી 2 અસર કરવાની, હવે જો આ ફેરફાર શું થયો, આપણે મિલકતમાં આપણે વધારો થયો કે ઘટાડો, તો કે વધારો, તો લાભ થાય કે નુકસાન, તો કે લાભ થાય, કેટલા રૂપિયાનો 17,000 નો, તો તરત જ બીજી અસર અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર જમીન મકાન ખાતે લાભ રૂપિયા 17,000, જમીન મકાન ખાતે થતો લાભ રૂપિયા 17,000। ચાલો ત્યારબાદ જમીન મકાન પછી આ બરાબર સમજાઈ ગયું દરેકને, કે બેડીની જમીન મકાનની કિંમત પ્રવેશ પહેલા કેટલી હતી 72,000, એમાં કેટલો વધારો પ્રવેશ સમયે નક્કી કરવામાં આવ્યો, માર્કેટ બજાર કિંમત અનુસાર 17 નો, એ પ્લસ કીધા, કેટલા રૂપિયાનો બેડીને લાભ થયો 17 નો, તો એ લાભ ક્યાં લખાય, પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ। સ્ટુડન્ટ ખાસ યાદ રાખજો, આ ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે મિલકતોને દેવા, આપણી જે મિલકતો હોય, આપણા જે દેવા હોય એની કિંમતમાં ફેરફાર થાય, એની નવી કિંમતો નક્કી થાય, આપણી પેઢીની જે મિલકતો હોય, આપણી પેઢીના જે દેવા હોય એ કિંમત, એની નવી કિંમતો પ્રવેશ સમયે નક્કી થાય, અને એ નવી કિંમતોને પરિણામે જો લાભ થાય, એ નવી કિંમતોને પરિણામે લાભ થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય, અને નવી કિંમતો નક્કી કરવાને પરિણામે નુકસાની જાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય। એટલે આ પુનઃ મૂલ્યાંકન ખાતામાં આ જ રીતના નોંધ કરવાની હોય, બધા દાખલામાં પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવું ફરજિયાત હોય, પ્રવેશના ચેપ્ટરમાં પણ તૈયાર કરવાનું હોય, અને નિવૃત્તિમાં પણ આ જ ખાતું બનાવવાનું હોય, અને નોંધ માટે આ જ સિદ્ધાંત લાગુ પડે કે લાભ જે કઈ પણ લાભ છે આપણને મિલકતોને દેવાને પરિણામે, એ લાભની રકમો, ફાયદાની રકમ, બેનિફિટ્સ પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા કરવાના, અને જો લોસીસ હોય, નુકસાની હોય, આવી રકમો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર કરવાની। ચાલો હવે આપણે ટેક્સ બુકમાં બરોબર ધ્યાન રાખો, જમીન મકાન પછી ટેક્સ બુકમાં યંત્ર નામની મિલકત આવી ગઈ, એમાં એડજસ્ટમેન્ટ નંબર 3 આપ્યો, હવાલા નંબર 3, એટલે પેલા તો સૌ પ્રથમ પાકા સર્વેયામાં મિલકત લેણા બાજુ યંત્રો
તેની ઓન પેપર જૂના સરવૈયામાં કિંમત આપણને 40,000 40,000 આવી. તો બરોબર, હવે એનો હવાલે નંબર કેટલામાં ટીક કરેલો છે તમે દરેકે? 3. તો ઇન્ફોર્મેશન નંબર 3 માં રીડ કરો કે યંત્રની કિંમત 32,000 સુધી ઘટાડવી. એટલે 32,000 સુધી ઘટાડવાનો મતલબ 32,000 ઘટાડવો એવો નથી થતો, 40 માંથી એટલા ઘટાડો કે હવે સરવૈયામાં તમે 32 લખી શકો. 40 માંથી તો વિચારો, 40 માંથી આપણે કેટલા ઘટાડીએ તો હવે કિંમત 32 સુધી ઘટાડી કહેવાય? તો કે 8,000. તો તરત જ ખ્યાલ આવી ગયા ભાઈ, તરત જ માઇનસ કરી નાખો. માઇનસ ઘટાડો 8,000, માઇનસ ઘટાડો 8,000. હવે આઉટ ઓફ કોલમમાં યંત્રની કિંમત રૂપિયા 32,000. ચાલો 32,000 આવી. હવે 8,000 નો લાભ થયો કહેવાય કે નુકસાની? તો કે સિમ્પલ, પેલા જૂના સરવૈયામાં કિંમત કેટલી હતી? તો કે 40,000. હવે નવા સરવૈયામાં એ કિંમત આપણે કેટલી દર્શાવી એ લોકોએ નક્કી કર્યા હોય 32. તો 8 ઘટા એ લાભ કહેવાય કે નુકસાની? તો કે નુકસાની કહેવાય. તો નુકસાની નો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ કરવાની? ઉધાર બાજુ પર. એટલે તરત જ અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર યંત્રો ખાતે નુકસાની રૂપિયા 8,000. ચાલો હવે દરેકને હવાલા નંબર 3 યંત્રો લખાઈ ગયા અને ત્રીજા હવાલાના મુજબ યંત્રોની બે અસર પણ થઈ ગઈ હોય. બરોબર, મારી સાથે વ્યવસ્થિત લખતા જજો. ચાલો ત્યાર પછી હવે ટેક્સ્ટ બુકમાં બરોબર જો યંત્ર પછી આપણને સ્ટોક આવ્યો કે પેટીમાં માલનો આખર સ્ટોક 36,000 રૂપિયાનો છે. પણ બરોબર ચેક કરો, એમાં કોઈ પણ પ્રકારનો એડજસ્ટમેન્ટ એટલે કે આની કિંમતમાં વધારો અથવા ઘટાડો કરવા માટેની કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન સૂચના આપણને આપેલી નથી. આપેલી હોય તો આપણે ત્યાં ટીક કરેલું હોય, ટીક કરેલું નથી. એનો મતલબ એમ કે આ સ્ટોક 36,000 રૂપિયાની કિંમતનો છે, એની હવે પણ કિંમત 36,000 જ છે. એટલે તરત જ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવી દો માલનો ક્લોઝિંગ આખરનો સ્ટોક 36,000 રૂપિયા. ચાલો, તો આ મિલકતમાં આપણે કઈ પ્લસ એ નથી કર્યું કે માઇનસ એ નથી કર્યું, તો આને હિસાબે લાભ પણ નહીં ઉદભવે કે નુકસાની પણ નહીં ઉદભવે. તો એની કોઈ પુનઃમૂલ્યાંકન ખાતામાં એ કરવાની જરૂર રહેશે નહીં. ખાસ યાદ રાખો, આ ખાતામાં તો આપણે મિલકતોનો દેવામાં વધઘટ થાય ને તો જ આ ખાતામાં એન્ટ્રી લખવાની. કોઈ એન્ટ્રી ડાયરેક્ટલી આ ખાતામાં નહીં લખાય. સરવૈયામાં પેલી કોઈ એન્ટ્રી સીધી અહીંયા લખવાની એવું ક્યારેય બને નહીં. ચાલો ત્યાર પછી દેવાદારો આવ્યા. તો દેવાદારો હંમેશા ખાલ ખાતાનામાં પહેલાના લખવાના. એટલે અહીંયા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પેટી દેવાદારો પાસેથી 24,000 રૂપિયા માગે. પેટી દેવાદારો પાસેથી 24,000 રૂપિયા માગે છે. હવે એનું અહીંયા ટીક કરેલું છે. બરોબર, ટેક્સ્ટ બુકમાં જો કે હવાલા નંબર 4 દેવાદારો ઉપર આપેલો છે. બરોબર, રીડ કરો. દેવા ચોથા હવાલા મુજબ દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખી. તો આ જે 24,000 ના દેવાદાર છે એના 10% કરવાના કેલ્ક્યુલેટરમાં. 10% કરવા સિમ્પલ, આ 24,000 નું એક પાછળ ડિઝિટ 1 કાઢી નાખી એટલે 2400 વધે. તો તરત જ માઇનસ કરી નાખો. માઇનસ 10% એટલે 10%. ખાલખાદ અનામત એટલે 24,000 ના 10% બરાબર 2400 રૂપિયા થાય. હવે તરત જ બાદબાકી કરો કેલ્ક્યુલેટરમાં દરેક. 24,000 માંથી 2400 રૂપિયા બાદ કરો તો હવે આઉટ ઓફ કોલમમાં 21,600 આવે. ચાલો, હવે ખાલખાદ અનામત એટલે દેવાદારોમાં વધારો થયો કે ઘટાડો? તો કે માઇનસ કર્યા, ઘટાડો થયો. એટલે આ ઘટાડો પણ એક પ્રકારની નુકસાની કહેવાય. અને એની નોંધ જેમ આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે ખાલખાદ અનામત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ, કારણ કે એ સંભવિત નુકસાની છે તેથી. તો એવી જ રીતના આપણે અહીંયા
આ ઉપજખર્ચ ખાતાનો પ્રકાર પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું આવી નુકસાની અથવા લાભ લખવા માટે તો આ ઘાલ ખાતામાંથી નોંધ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધારભાઈ પણ ઘાલ ખાતામાંથી અહીંયા અસર કરતી વખતે હંમેશને માટે જૂના સરવૈયામાં જોવાનું જૂના સરવૈયામાં જો ઘાલખા દનામતની રકમ હોય તો આ ઘાલખા દનામત નવી લખતી વખતે નવી ઘાલખા દનામતની રકમમાંથી જૂની ઘાલખા દનામતની રકમ બાદ કરી અને પછી લખવાની કારણ કે એનો ડિફરન્ટ એનો તફાવત હોય એટલે જ આપણને ખરેખર નુકસાની ચોપડે લખવાની જરૂર હોય છે બાકીની નુકસાનની તો આપણે લખી નાખેલું માની લો કે ન હોય જૂના સરવૈયામાં ઘાલખા દનામતની કોઈ અમાઉન્ટ જ ન હોય અને અહીંથી આપણે આ 2400 રૂપિયા ઘાલખા દનામતના લેસ કર્યા બાદ કર્યા તો પૂરેપૂરા લખાઈએ કે ઘાલખા દનામત ખાતે નુકસાની 2400 પણ આવા દાખલામાં જો બરોબર ટેક્સબુકમાં ઘાલખા દનામતની જૂની રકમ 2000 છે તો ભલે ટોટલ નુકસાની 2400 હોય પણ 2000 નુકસાની તો આપણે બતાવેલી જ છે તો હવે લખવાની માત્ર 400 રૂપિયાની જરૂર પડે એટલે તરત જ અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ઉપર લખવાનું ઘાલખાદ અનામત ખાતે બ્રેકેટમાં નવી ઘાલખાદ અનામત 2400 માઇનસ જૂની ગાલકા દનામત 2000 લખવાની થતી નુકસાનીની અમાઉન્ટ રૂપિયા 400 ચાલો અહીંયા આપણા માટે ગાલખા દનામતની પણ બીજી અસર થઈ હવે આગળ વધીએ હિસાબ બરોબર આ એન્ટ્રી લખાઈ હતી દેવાધારો હવાલા નંબર 4 મુજબ 10% ગાલખા દનામત બાદ ગાલખા દનામતની બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નવીમાંથી જૂની ગાલખા દનામત બાદ 400 રૂપિયા ચાલો હવે હિસાબોમાં આગળ વધીએ આપણે હિસાબોમાં ક્યાં ભૂલી ગયા તો કે બાકા સરવૈયામાં દેવાધારો લખાઈ ગયા રોકાણો આપ્યા રોકાણોની અમાઉન્ટ જો કે રોકાણો 8000 રૂપિયા આપેલા છે હવે એમાં કોઈ પણ પ્રકારનું ટીક નથી અને ઈ મિલકતમાં પ્લસ પણ નથી કરવાનું અને માઇનસ પણ રોકાણો આપણી એક પ્રકારની મિલકત જ કહેવાય પછી ઈ લાંબા ગાળાના રોકાણ હોય તો બિનચાલુ મિલકત કહેવાય ને ટૂંકા ગાળાના રોકાણ હોય તો ચાલુ મિલકત કહેવાય પણ એમાં કઈ ફેરફાર કરવાનો નથી અને પ્લસ એ નહીં ને માઇનસ એ નહીં જૂના સરવૈયામાં રોકાણોની કિંમત 8000 અને પ્રવેશ પછીના નવા સરવૈયામાં પણ રોકાણોની કિંમત 8000 જ દર્શાવવાની બરાબર એટલે એ એન્ટ્રી કમ્પ્લીટલી લખાઈ રોકાણો મિલકત કહેવાય મિલકત લેના બાજુ નોંધ કરવાની ચાલો ત્યાર પછી પેઢીમાં દુકાનના ગલ્લામાં ને બેંકમાં થાય આ પેઢીનો દુકાનનો ગલ્લો છે રોકડ અને બેંક ખાતું રોકડ વ્યવહારો દર્શાવવા માટે આપણે તૈયાર કરેલું છે તો એ બેલેન્સ એમાં જ લખી દેવાનું કારણ કે આ બેલેન્સમાં પ્લસ હજી અમુક રકમ આવશે આ નવો ભાગીદાર જે ઋષિ લાવ્યો એ મૂડીના રૂપિયા લઈ આવશે નવો ભાગીદાર ઋષિ લાવ્યો એ પાકડીના રૂપિયા લઈ આવશે એ આપણે રોકડ અને બેંક ખાતામાં દર્શાવાય એટલે આ બેલેન્સમાં ફેરફાર કરવાનો છે રોકડ એના માટે એટલે ઈ ફેરફાર દર્શાવવા માટે જ આપણે કયું ખાતું તૈયાર કર્યું રોકડ ઓબ્લિક બેંક કારણ કે આ પેઢીમાં 2000 રૂપિયા 2000 રૂપિયા એમને એમ નહીં રહી કારણ કે એમાં પ્લસ થશે અમુક રૂપિયા જે આવશે તો ઈ દર્શાવવા માટે આપણે સ્પેશિયલ દરેક દાખલામાં રોકડ અને બેંક ખાતું તૈયાર કરવાનું એટલે અહીંયા તરત જ બેલેન્સ લખી નાખવાની પેઢીમાં રોકડ અને બેંક સિલક સરવૈયામાં જે દર્શાવેલી છે બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા 2000 રૂપિયા રોકડ અને બેંક સિલેક્ટ લખી નાખવાની કમ્પ્લીટલી હવે એની નોંધ થઈ ગયો ત્યાર પછી શું આવ્યું સરવૈયામાં છેલ્લી જ એન્ટ્રી છે સરવૈયામાં સ્ટુડન્ટ જાહેરાત ઝુંબેશ ખર્ચ આવ્યું તો બરોબર જાહેરાત ઝુંબેશ ખર્ચ નો દાખલો 2-3 વખત સમજાવતી વખતે મિનિંગ કહી દીધેલ છે યાદ જ રહી જવો જોઈએ કે જાહેરાત ઝુંબેશ ખર્ચ એટલે એક પ્રકારની એકત્રિત થયેલ ખોટ કહેવાય અને આવી ખોટ પ્રવેશ સમયે કે નિવૃત્તિ સમયે કે વિસર્જન સમયે હંમેશને માટે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર થાય ફરી એક વખત રિપીટ કરું કે જાહેરાત ઝુંબેશ ખર્ચ કે અન્ય બીજા કોઈ પણ નામ હોય એકત્રિત થયેલ ખોટના જેમ જેમ આગળ હિસાબો થતા જાય એમ કોઈ નવું નામ એકત્રિત થયેલ ખોટ નું આવશે તો હું ચોક્કસપણે તમને સમજાવી દઈશ અત્યારે આ દાખલામાં એક જ એકત્રિત થયેલ ખોટ આવી છે
ત્રણ નામ એકત્રિત થયેલ નફાના છે અને એક નામ એકત્રિત થયેલ ખોટનું છે. તો દાખલો પ્રવેશ નો હિસાબ હોય, એટલે આપણે પ્રવેશ ના હિસાબો કરતા હોય, નિવૃત્તિ ના હિસાબો કરતા હોય કે ઈવન વિસર્જન ના હિસાબો કરતા હોય, એકત્રિત થયેલ ખોટની નોંધ હંમેશા માટે મૂડી ખાતામાં ઉધારક થાય. આવા વ્યવહારથી ભાગીદારોની મૂડીમાં ઘટાડો થાય અને આવી એકત્રિત થયેલ ખોટ હંમેશા જૂના ભાગીદારો હોય છે લખાય. એટલે આની કોઈ રકમ ઋષિના ખાતામાં ઉધારવામાં આવશે નહીં. હવેની ટોટલ અમાઉન્ટ 6000 છે અને ઉપર નફા નુકસાન નું પ્રમાણ ટેક્સબુક માં જો 2:1 નું આપેલું છે. તો 6000 ને 2:1 માં શેરિંગ કરો કેલ્ક્યુલેટર માં કે 6000 × 2/3, 6000 × 1/3, તો બે ભાગીદાર ના ખાતામાં અનુક્રમે 4000 અને 2000, 4000 અને 2000 ઉધાર કરવાના રહે. એટલે તરત જ એ લખવાનું મૂડી ખાતાની ઉધાર બાજુ મૂડી ઘટાડવા માટે જાહેરાત ઝુંબેશ ખર્ચ ની રકમ થી નફા નુકસાન ના પ્રમાણમાં આભારી મૂડીમાં ઘટાડો 4000 અને બીનાની મૂડીમાં ઘટાડો ₹2000 બરોબર. હવે આ એન્ટ્રી જાહેરાત ઝુંબેશ ખર્ચ ની દરેકે લખી નાખેલ હોય, એટલે પાકા સર્વેયામાં જેટલી વિગત હતી ને એ વિગત બધી કમ્પ્લીટલી લખાઈ ગઈ બરોબર. ચેક કરી કમ્પ્લીટલી અપ ટુ ડેટ, જેમાં હવાલા હતા એ હવાલા સોલ્વ થઈ ગયા, પણ હવાલા નતા એમને લખી નાખ્યું. પણ એના મિનિંગ અનુસાર દેવું હોય તો દેવા તરીકે, એકત્રિત થયેલ ખોટ હોય તો એકત્રિત થયેલ ખોટ તરીકે, એકત્રિત થયેલ નફો હોય તો નફો તરીકે. અને હવાલાની અસર અહીંયા બરાબર પુનઃ મૂલ્યાંકન ખાતા ને એક અસર સરવૈયામાં, એક અસર લાભ અથવા નુકસાનીના બેઝ ઉપર પુનઃ મૂલ્યાંકન ખાતામાં દર્શાવેલી છે. ચાલો હવે આપણે જે હવાલા ઠીક છે, માનો કે પેલા હવાલામાં રીડ કરો દરેક. હવાલા નંબર 1 માં બરોબર કીધું કે ઋષિલ 1 લાખ રૂપિયા મૂડીના લઈ આવશે. તો એ 1 લાખ રૂપિયા જે મૂડીના લાવે એની બે અસર કરવાની આપણે. તો પેલા તો આગળ અમને સમજાવ્યું હતું કે રોકડ પેટીમાં આવે, તો 1 લાખ રૂપિયા પેટીમાં રોકડા આવ્યા એ આપણે દુકાનના ગલામાં આપણા કેશ બુક્સમાં મૂકવાના. તો બરોબર ચેક કરો સ્ટુડન્ટ, આપણા કેશ બોક્સ માં 2000 ઓલરેડી પેટી પાસે છે. હવે 1 લાખ આવવાથી 1 લાખ નો વધારો થશે, એટલે હવે બેલેન્સ 1 લાખ 2000 થઈ જશે. પણ એ 1 લાખ 2000 બેલેન્સ કરવા માટે એન્ટ્રી તો આપવી પડે ને, 1 લાખ રૂપિયા ગણીને દુકાનના ગલામાં મૂકવાના છે આપણે. તો પેલી અસર એની રોકડ ઓબ્લિક બેંક ખાતાની કઈ બાજુ કરવાની, ઉધાર બાજુ કરવાની. અને આ લઈએ એવું કોણ, તો કે આ રકમ પેઢીમાં આપનાર કોણ છે, ઋષિલ. તો આ 1 લાખ રૂપિયા ભાગીદાર ઋષિલના ખાતામાં શું કરી દેવાના, જમા કરી દેવાના. અને ક્રોસ ખતવણીના નિયમ અનુસાર અહીંયા 1 લાખ રૂપિયા જે લખીએ એ કોણ લાવે છે, ઋષિલ. તો વિગતમાં ઋષિલ નું નામ લખવાનું, ઋષિલના કેપિટલ અકાઉન્ટ મૂડી ખાતે. અને એ 1 લાખ રૂપિયા ઋષિલના ખાતામાં જમા કરીને ત્યાં વિગતમાં પૈસા રોકડા એવા થતી રોકડ ઓબ્લિક બેંક ખાતાનું નામ લખવાનું. કારણ કે પોસ્ટિંગ ખતવણીનો નિયમ હોય કે ઉધારના ખાતાની વિગતમાં જમા વાળાનું નામ લખાય અને જે ખાતામાં આપણે જમા કરીએ તેની વિગતમાં ઉધાર ખાતાની વિગતનું નામ લખવાનું હોય છે. તો ફરી એક વખત, 1 લાખ રૂપિયા રોકડાયો એની બે અસર શું થાય, તો રોકડ પેટીમાં આવે છે તેથી રોકડ અને બેંક ખાતામાં ઉધાર કરવાના, વિગતમાં ઋષિલના મૂડી ખાતે તેમ લખવાનું. અને ઋષિલ આપનાર હોવાથી આ રકમ ઋષિલની મૂડી, આ રકમ થી ઋષિલની મૂડી બનશે અને ઋષિલના ખાતામાં 1 લાખ જમા કરીએ અને ત્યાં વિગતમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું લખવાનું. ચાલો હવે દરેક હવાલા નંબર 1 નો જે પહેલો ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન છે એની બે અસર કરો. રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ, એટલે આ રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ 1 લાખ, વિગતમાં ભાગીદાર ઋષિલના કેપિટલ એટલે કે મૂડી ખાતે આ 1 લાખ રૂપિયા ઋષિલ લાવ્યો એની પ્રથમ અસર. હવે એની બીજી અસર ક્યાં કરવાની, આવે તે ઉદાહરણ આપનાર ખાતે જમા. તો આપનાર કોણ છે, આ ઋષિલ. તો ઋષિલના ખાતામાં 1 લાખ જમા કરવાના અને ત્યાં વિગતમાં લખવાનું કેશ એન્ડ બેંક અકાઉન્ટ, એટલે કે રોકડ ઓબ્લિક બેંક ખાતે, રોકડ ઓબ્લિક
બેંક ખાતે સારબેન અહીંયા આપણે હવાલા નંબર એક માં નવો ભાગીદાર ઉસીલ એક લાખ રૂપિયા રોકડા લાવ્યો તેની કમ્પ્લીટલી સંપૂર્ણપણે બે અસર કરાઈ હજી જો બરોબર ધ્યાન રાખો હવાલા નંબર એક માં હજી અને પછી એક લાખ રૂપિયા મૂડી અને રૂપિયા 24,000 પાઘડી પેટા રોકડા લઈ આવે તો આમનંદ કરતી વખતે મેં તમને બરોબર સમજાવેલું કે નવો ભાગીદાર રો પેઢીમાં પાઘડીના રોકડા લાવે નવો ભાગીદાર પેઢીમાં પાઘડીની રકમ રોકડમાં લાવે તો તેને પાઘડીની પ્રીમિયમ પદ્ધતિ કહેવાય બરોબર ફરી એક વખત નવો ભાગીદાર પાઘડીની રકમ પેઢીમાં લાવે તો તેને પાઘડીની પ્રીમિયમ પદ્ધતિ કહેવાય ઈ આભાને બિનાએ જમાવેલી પ્રતિષ્ઠાનું મૂલ્ય લઈ આવે છે કે અત્યાર સુધી ધંધો જમાવવા માટે આભાને બિનાએ ખૂબ જ મહેનત કરેલી હોય સંઘર્ષ કરેલો હોય આ સંઘર્ષમાં કોઈ પણ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન ઋષિને કરવાનું રહેશે નહીં અને સીધો પેઢીમાં ચાલુ ભાગીદારી પેઢીમાં જોઈન થઈ જવાનું છે અને પેઢીના નફામાં ભાગીદાર તરીકે બની જવાનું છે આ નફામાં ભાગ લેવા માટે નવો ભાગીદાર ઉસીલ છે એ પેઢીમાં આભાને બિનાની પ્રતિષ્ઠાનું મૂલ્ય તરીકે રોકડા લાવે તો ઈ રોકડ જે 24,000 આવે છે એની એક અસર રોકડ ઓબ્લિક બેંક ખાતામાં કરવાની હવે આ રકમ ઋષિલ કોના માટે લાવે આ રકમ ઋષિલ કોના માટે લાવે તો કે સિમ્પલ આ રકમ ઋષિલ પાઘડી એટલે કે પેઢી માટે લાવે પેઢી કોની છે આભાની અને બિનાની તો આ રકમ ઋષિલ આભા અને બિના માટે લાવે છે આ 24,000 રૂપિયા જે આપણે હમણાં રોકડ અને બેંકમાં મૂકવાના પેઢીના ગલામાં રૂપિયા રાખવાના પણ આ રૂપિયા આપણે ઋષિલના ખાતામાં જમા નથી કરવાના કારણ કે ઋષિલના ખાતામાં જમા કરીએ તો મતલબ એવો થાય કે આ ઋષિલ પોતાના માટે જ લઈ આવે પોતાના માટે તો એ લઈ આવ્યો કે પોતે ભાગ રાખવો તો એટલે પોતાના માટે 1,00,000 રૂપિયા લઈ આવ્યો તો આ 1,00,000 રૂપિયાથી એને આપણે આપણી પેઢીની મિલકતમાં પાર્ટ દેવાના છીએ કે ભાઈ તારો અમારી પેઢીની મિલકતમાં 1,00,000 રૂપિયાનો જે આપણે નવું પ્રમાણ નક્કી કરીએ એ મુજબ એનો પાર્ટ આવશે પાર્ટ આપી દેવાનો એ નવા વર્ષથી આપવાનો હોય પણ ભાગ રાખવા માટે 1,00,000 લેવો પણ પેઢીના નફામાં ભાગીદાર થવા માટે ઈ કેટલા રૂપિયા 24,000 લઈ આવે ઈ કોના માટે લઈ આવે છે આભાને બિના માટે એટલે 24,000 અહીં લખવાના વિગતમાં પાઘડીના પ્રીમિયમ ખાતે એવું લખવાનું ફરી એક વખત કેટલા રૂપિયા રોકડા એવા પાઘડીના 24,000 એવા હવાલા નંબર એક નો બીજો પોઈન્ટ આપ્યો છે માંડોલાઈન બરોબર આપણે કરેલી છે તો 24,000 રૂપિયા રોકડ પેઢીમાં આવે છે તેથી રોકડ અને બેંક ખાતામાં ઉધાર લખવાના વિગતમાં પાઘડીના પ્રીમિયમ ખાતે એવું લખવાનું પછી બરોબર નેસેસરી વર્કિંગ નોટ કરવાની વર્કિંગ નોટમાં ત્યાગના પ્રમાણની ગણતરી કરવાની પણ સ્ટુડન્ટ આપણે આ ગણતરી આમનોન કરાવતી વખતે કરાવી દીધેલી છે એટલે હવે પછી આ દાખલામાં આ ગણતરી અત્યારે કરવાની કોઈ રિક્વાયરમેન્ટ ન રહી તમે જે ગણતરી છે એ ચેક કરી નાખો ગણતરીમાં લખેલું બરોબર હશે કે આભાને બિના બેનો જૂનો ભાગ નવો ભાગ જૂનો ભાગ આભાને બિનાનો નવો ભાગ આભાને બિનાનો પછી સૂત્રનો ઉપયોગ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ એટલે બે ભાગીદારનું ત્યાગનું પ્રમાણ જો ત્યાં 4:2 લખેલું છે બરોબર નોટબુકમાં ચેક કરી નાખો આગળ એક પેજ ટર્ન કરશો એટલે બરોબર ત્યાગના પ્રમાણની વર્કિંગ નોટ તમે 100% કરેલી હોવી જ જોઈએ આમ નોંધ આ દાખલામાં આપણે કરવાની હતી અને એ આમનોન કરતી વખતે આ 24,000 રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હતું એટલા માટે આ ગણતરી આપણે પહેલા કરાવી દીધી પણ માની લ્યો કે આપણે આમનોન ન કરવાની હોત સીધા હિસાબો કરવાના હોત તો અત્યારે આપણે આ ગણતરી કરવી પડત તરત જ અહીંયા 24,000 લખી નાખવાના પાઘડીના પ્રીમિયમ ખાતે લખવાનું સીધું વર્કિંગ નોટમાં વહી જવાનું વર્કિંગ નોટ ત્યાગના પ્રમાણની ગણતરી બંને ભાગીદારનો જૂનો ભાગ બંને ભાગીદારનો નવો ભાગ એનું સૂત્ર લખવાનું ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરવાનો પ્લસમાં આવે એટલે ત્યાગ કહેવાય છેદ સરખા કરીને પ્રમાણ ગોતી લેવાનું તો એ પ્રમાણ આપણે કેટલું ગણાવેલું છે 4:2 તો ત્યાં 24,000 રૂપિયાના આપણે જે આ 24,000 છે એના ત્યાગના પ્રમાણમાં 4:2 ના પ્રમાણમાં અને 24,000 ગુણ્યા 4 ના છેદમાં 6 અને 24,000 ગુણ્યા 2 ના છેદમાં 6 તો 24,000 ગુણ્યા 4 ને છેદમાં 6 તો 16,000 રૂપિયા ભાગીદાર આભાને મળે
24,000 ગુણ્યા 2 ના છેદમાં 6 એટલે 8,000 રૂપિયા ભાગીદાર બીના ને મળે અને આમનોનમાં પણ લખેલા છે 16 ને 8 તો 16,000 રૂપિયા જમા ભાગીદાર આવાના ખાતામાં અને 8,000 રૂપિયા જમા ભાગીદાર બીનાના ખાતામાં કરવાના પહેલી અસર એની લખો રોકડ પેઢીમાં આવે છે નવો ભાગીદાર પાગડીની રકમ રોકડમાં લાવે નવો ભાગીદાર પાગડીની રકમ રોકડમાં લાવે અને એની પહેલી અસર રોકડ ઓબ્લિક બેંકના ખાતામાં ઉધાર કરવાની અને આને પાગડીની પ્રીમિયમ પદ્ધતિ કહેવાય પ્રીમિયમ પદ્ધતિ એટલે વિગતમાં એ જ પ્રમાણે લખવાનું પાગડીના પ્રીમિયમ ખાતે વિગતમાં પાગડીના પ્રીમિયમ ખાતે હવે આ 24,000 રૂપિયા ઋષિર કોના માટે લાવ્યો તો કે સિમ્પલ પાગડી પેઢીની પ્રતિષ્ઠા માટે પેઢી કોની છે આભાની ને બીનાની તો આ રૂપિયા આ 24,000 આભાને બીનાના ખાતામાં શું કરવાના જમા કરવાના પણ કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં નહીં કરવાના નવા પ્રમાણમાં નહીં કરવાના પરંતુ ત્યાગના પ્રમાણમાં કરવાના તો ત્યાગના પ્રમાણની ગણતરી આગળ કરાવેલી છે એ ગણતરી અનુસાર આ 24,000 રૂપિયાના ત્યાગના પ્રમાણમાં ભાગ આપણે કરીએ 24,000 ને ત્યાગના પ્રમાણમાં શેરિંગ કરીએ તો આભાના ખાતામાં 16,000 અને બીનાના ખાતામાં 8,000 જમા કરવાના રહે એટલે તરત જ એની નોંધ મૂડી ખાતાની જમા બાજુ કરો પાગડીના પ્રીમિયમ ખાતે વિગતમાં પાગડીના પ્રીમિયમ ખાતે 16,000 8,000 ચાલો એની અવારા નંબર એક માં જે બે આર્થિક વ્યવહારો હતા ઋષિ મૂડી તરીકે એકલા રોકડા લાવ્યો રોકડ અને બેંકમાં ઉધાર અને ઋષિના ખાતામાં જમા રોકડ અને બેંકમાં ઉધાર ઋષિના ખાતામાં જમા ઋષિ પાગડી તરીકે રોકડા લાવ્યો રોકડ અને રોકડ પેઢીમાં આવી ગયો એટલે રોકડ અને બેંક ખાતામાં ઉધાર અને આ રકમ પાગડીના પ્રીમિયમની છે એટલે એ 24,000 માંથી આભાને કેટલા 16,000 અને બીનાને તેના ત્યાગના પ્રમાણમાં 8,000 મળે એટલે આભાના ખાતામાં 16 અને બીનાના ખાતામાં 8,000 જમા કરવાના કમ્પ્લીટલી અહીંયા આ હવાલાની મૂડીની પણ બે અસર કમ્પ્લીટ થઈ ગઈ અને પાગડીના રોકડા લાવ્યો તેની પણ બે અસર કમ્પ્લીટ થઈ ગઈ ચાલો હવે આપણે જો હવાલા નંબર 2 કમ્પ્લીટ થઈ ગયો જમીન મકાન વાળો હવાલા નંબર 3 યંત્ર વાળો પણ કમ્પ્લીટ હવાલા નંબર 4 દેવાદારો વાળો પણ કમ્પ્લીટ હવાલા નંબર 5 ત્યાં ત્યાં ઠીક છે કે આભાને બીનાનું નહીં ચૂકવેલું લાઇટનું બિલ તો બરોબર વિચારો કે ભાઈ લાઇટ બિલ ભરવાનું બાકી હોય તો આ દેવું કહેવાય કે લેણું કહેવાય આપણે લાઇટનું બિલ અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના પૈસા કોઈને દેવાના બાકી હોય આપણે વસ્તુનો ઉપયોગ કરી લીધો હોય અને પૈસા જે દેવાના બાકી હોય તો એ આપણું એક પ્રકારનું દેવું કહેવાય નહીં ચૂકવેલ લાઇટનું બિલ એક પ્રકારનું દેવું છે એની પહેલી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હવે આ દેવું જૂના સરવૈયામાં નહોતું પણ નવા સરવૈયામાં આપણે લઈતું તો દેવામાં પ્રશ્ન સિમ્પલ દેવામાં વધારો થયો કહેવાય કે દેવામાં ઘટાડો તો કે દેવામાં સિમ્પલ વધારો થયો તો દેવું વધે એ લાભ કહેવાય કે નુકસાની તો કે વિચારવાનું આપણી ઉપર દેવું ન હોય અને વધી જાય તો એ નુકસાની કહેવાય ને દેવું ઘટે તો લાભ કહેવાય બરાબર તો દેવામાં વધારો થયો એ એક પ્રકારની નુકસાની છે એટલા માટે એની બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર એટલે આમ નોંધે લખાવી દીધી છે કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કે નહીં ચૂકવેલ અથવા ચૂકવવાના બાકી વીજળી બિલ ખાતે જમા એટલે પહેલી અસર અહીંયા પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ કરો ચૂકવવા બાકી વીજળી બિલ ખાતે અને હવાલા નંબર 5 માં એની રકમ વિદ્યાર્થીઓ 1100 રૂપિયા છે 1100 લખવાના 1100 નું દેવું જે જૂના સર્વૈયામાં નહોતું પણ નવા સર્વૈયામાં હવાલામાં કીધું એ પ્રમાણે આપણે લખ્યું તો દેવામાં શું થયો પેઢીના દેવામાં એક પ્રકારનો વધારો થયો
तो 1100 रूपया बेडी माटे एक प्रकार नो खोट नो नुकसानी नो खर्च नो व्यवहार कहवाय। एनी नोंध जेम आपणे खर्च के नुकसानी नफा नुकसान खाते उधार रखी वार्षिक हिसाब तैयार करती वक्ते एम प्रवेश के निवृत्ति तैयार करती वक्ते आवा कोई खर्च के नुकसानी आवे तो एनी नोंध पुनः मूल्यांकन खाता नी कई बाजू पर करवानी उधार बाजू पर। एटले तरत ज अहींया पुनः मूल्यांकन खाता नी उधार बाजू चुकवा आउटस्टेन्डिंग चुकवा बाकी वीजी बिल खाते एमनी अमाउंट 1100 1100 रूपया। चलो हवे बधा हिसाबो कम्प्लीट थी गया टोटली टोटली हवे आपणे जे खाता आपणी पासे मैं हवे खाली हमने खाता बंद करी नाखी अने खाता बंद कर्या बाद आमां जे नफो आवे अथवा पुनमूल्यांकन खाता मम तो नफो आवे एवुं लागे कारण के आ 17000 लाभ छे अने आ रकम ओछी छे तो जे नफो होशे ए आपणे आभा ने बीना वच्चे शेरिंग करी अने एनी एक अमनोन बाकी छे ने अमनोन नी पूर्ति कम्प्लीट करी नाखशुं। हवे खाता बंद केवी रीतना करवाना तो के जो अहींया बराबर बोर्ड मां बराबर ध्यान राखो के पुनमूल्यांकन खाता नो जवाब आपणे मूड़ी खाता मां ट्रांसफर करवानो होय। नफो आवे तो मूड़ी खाता नी जमा बाजू लई जवानो जो कदाच इनकेस कोक दाखला मां खोट आवे तो एनी नो पुनमूल्यांकन खाता नी मूड़ी खाता नी उधार बाजू पर करवानी पण आमां नफो आवे छे कारण के आ रकम जो 1019 અને 500 બીજા એટલે 9500 થાય અને આ 17000 છે તો આ મિલકતોને દેવાના પુનઃમૂલ્યાંકનને પરિણામે આભાને બીનાને લાભ થશે એટલે અહીંયા 17000માંથી આ 9500 9500 લેસ કરવાના એટલે 7500 આવે 7500 નો ગેપ આવે એને નફો કહેવાય। ઈ નફો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો હંમેશા જૂના ભાગીદારો વચ્ચે જ લે છે કારણ કે આ બધી મિલકતો જૂના ભાગીદારોની જ છે એટલે આની કિંમતમાં બદલાવ આવવાથી જે નફો કે નુકસાની જાય ઈ નવા ભાગીદારના ખાતામાં કોઈ રકમ ઉધાર પણ નહીં કરવાની ને જમા પણ નહીં કરવાની તો આભાને બીનાનું જૂનું પ્રમાણ બે જેમ એક છે એ પ્રમાણમાં શેરિંગ કરી દેવાનું પછી બે ભાગીદારને જેટલા જેટલા આવે ને નફાના ઈ રકમ નફાની એમના બેના મૂડી ખાતામાં કઈ બાજુ જમા બાજુ લખી નાખવાની મૂડી ખાતાની જમા બાજુ નફો પુનઃમૂલ્યાંકન ખાતાનો આભાનો આભાના ખાતામાં જમા બીજાનો બીજાના ખાતામાં જમા પછી મૂડી ખાતા બંધ કરવાનો આભાનો જમા બાજુનો ટોટલ કરવાનો નફો લીધા પછી હમણાં કરવાનું નથી હમણાં ખાલી એમને તમને મૌખિક રીતે પ્રોસેસ સમજી લ્યો બીજાનો ટોટલ કરવાનો ઋષિનો ટોટલ કરવાનો ત્રણેયનો સરવાળો કરીને કઈ બાજુ લઈ આવવાનો ત્રણેયનો જમા બાજુનો સરવાળો કરીને ઉધાર બાજુ પર લઈ આવવાનો આભાનો ટોટલ આભાના ખાનામાં બીજાનો જમા બાજુનો સરવાળો બીજાના ખાનામાં અને ઋષિનો જમા બાજુનો સરવાળો ઋષિના ખાનામાં પછી ઈ ટોટલમાંથી એની મૂડીમાં જે કઈ પણ વ્યવહારનો ઘટાડો થયો પાકડી માંડી વાળવાથી એકત્રિત થયેલ ખોટથી તો ઈ ટોટલમાંથી આ 16000 ઋષિમાંથી માઇનસ કરવાના એટલે આભાની નવી મૂડી મળે ઓલા ટોટલમાંથી આ 6 ને 2 8000 બાદ કરવાના એટલે બીજાની નવી મૂડી મળે અને ઋષિમાંથી તો કઈ બાદ કરવાનું નથી એટલે એની તો એમને 1 લાખ રૂપિયા મૂડી જશે આ ત્રણેયની નવી મૂડી બાકી આગળ લઈ ગયા શબ્દ લખી અને બાકા સર્વેમાં જે નામ લખેલા છે કે નવી મૂડી નવા સર્વેમાં આભાની ઓલો ખાતા બંધ કર્યા પછી બીજાની નવી મૂડી ઋષિની મૂડી લખવાની ટોટલ આઉટમાં કરી નાખવાનો પછી હવે એક જ ખાતું બંધ કરવાનું રહ્યા 2000 હતા 1 લાખ ઋષિ મૂડી ના લઈ આવ્યો 24000 ઋષિ પાગડી ના લઈ આવ્યો ટોટલ 1,26,000 થયા કોઈ પણ પ્રકારની રકમ એમાંથી વપરાણી નથી એટલે 1,26,000 રૂપિયા બાકી આગળ લઈ ગયા બેલેન્સ લખી આખરની રોકડ અને બેંક સિરપ ની નોંધ ક્યાં કરવાની મિલકત નવા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ અને બેંક સિરપ આખરની 1,26,000 પછી બે બાજુનો ટોટલ કરવાનો સરખો જ થઈ જાય હવે બરોબર ખાતા કઈ રીતના બંધ કરવાના છે એ દરેકને સમજાઈ ગયું કઈ રીતના પુનઃમૂલ્યાંકન ખાતાનો જવાબ મૂડી ખાતામાં ટ્રાન્સફર કરવાનો મૂડી ખાતામાં અંશ સરવૈયા પાકા સરવૈયામાં મૂડી જવા બાજુ ટ્રાન્સફર કરવાનો રોકડ અને બેંક ખાતાનો અંશ મિલકત લેણા બાજુ પર ફેરબદલ કરવાનો પછી સરવૈયાનો ટોટલ કરો તો કેવો થઈ જાય સરખો જ થઈ જાય એટલે અહીંયા આપણા કમ્પ્લીટ માર્ક કહેવાય। ચાલો હવે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર ચાલો દરેક કેલ્ક્યુલેટરનો ખાસ ઉપયોગ કરવાનો હોય મારી સાથે જ ખાતા બંધ કરવાની પ્રક્રિયા ચાલુ કરો। ઉધાર બાજુ 9500 છે જમા બાજુ કેટલા છે
17,000 तो जमाबाजी नो सरवाळो सरवाळो करवा माटे आ डबल ड्रिप वाळू ब्लॉक्स बनावी नाखवानुं खातु पूर्ण थतुं होय त्यां प्रेजेंटेशन में जराक पण कचास नथी राखवानी मित्रों। आ जमा बाजू नो टोटल आ बाजू लीए एवो प्रश्न न थाय के साहेब आई नो 500 छे तो का 17,000 लेता नहीं आई नो टोटल कईरो ज नथी ओली बाजू नो टोटल आ बाजू लीए एवा हवे कैलक्युलेटर में 17,500 माथी आ त्रणेय रकम बात करवानी 8 ने 9,500 रूपया तमे बात करो कैलक्युलेटर में बराबर करो 17,000 माथी 9,500 बात करो 7,500 एक त्रण लीटी ऊपर नफो एनु नफा नुकसान नु जूनु प्रमाण एक बे भागीदार ना नाम आबा ने बीना हवे आने 7,500 ने बन्ने भागीदारों वच्चे आपणे बे जन एक ना प्रमाण में भाग पाडो एटले त्रण वडे भांगी अने बे वडे गुणवाना अने भागीदार आपाने 5,500 અને બાકીના 2,500 ત્રણ વડે ભાગીને એક વડે ગુણતા 2,500 રૂપિયા બીનાને મળે એટલે આ રીતના 7,500 નો મિલકતોને દેવાના પુનઃમૂલ્યાંકનને પરિણામે જે નફો થયો એ નફો 2:1 ના પ્રમાણમાં આપાને બીના વચ્ચે શેરિંગ કરતા આપાને મળે 5,000 અને બીનાને મળે 2,500 હવે આ નફાની નોંધ મૂડી ખાતાની જમાબાજુ કરવાની અહીંયા બરોબર ટોટલ કરવાનું છે એ ટોટલમાં કોઈએ ભૂલ કરવાની નથી પુનઃમૂલ્યાંકન આ નફો મૂડી ખાતાની જમાબાજુ પર નફો પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદાર આભાના ખાતામાં 7,500 અને ભાગીદાર બીનાના ખાતામાં 2,500 રૂપિયા જમા આભાના ખાતામાં 7,500 અને બીનાના ખાતામાં 2,500 રૂપિયા જમા કરવાના હવે બરોબર કેલ્ક્યુલેટરમાં નફો દરેકે લખી નહીં તો મૂડી ખાતાની જમા બાજુ દરેકને લખાઈ ગયો હોય તો કેલ્ક્યુલેટરથી જો 80 ને 12 92 95 96 17,500 થાય 1,92,95,96,96,4,1,00,000 7,500 નથી આભારનો નફો 5,000 અને બીનાનો નફો 2,500 અને આનો ટોટલ હવે બરાબર 1,17,500 1,17,000 92,95,96,96,10 1,17,000 1,17,000 ટોટલ ભાગીદાર આભાર 60 ને 6 60 68 78 500 60 ने 6 66 66 ને 67 68 70 78 500 78,500
78,500 અને આના ટોટલમાં તો કોઈ પ્રશ્ન જ નથી. 1,00,000 રૂપિયા 1,00,000 એક જ રકમ છે. ફરી એક વખત બરાબર આ પોઈન્ટ ચેક કરી નાખો. જો આ બધી રકમ જે મૂડી ખાતામાં જમા બાજુ પર દર્શાવેલી છે 80,000, 12,000, 3,000, 1,000, 16,000 અને 5,000 નો સરવાળો 1,17,000, 60,000, 6,000, 1,500, 500, 8,000 અને 2,500 નો ટોટલ 78,500, 1,00,000. હવે એ જ સરવાળો એ ઉધાર બાજુ પર લઈ આવો. ભાગીદાર આભારો જમા બાજુ નો ટોટલ 1,17,000, ભાગીદાર બીના નો ટોટલ 78,500, ભાગીદાર ઋષિ નો ટોટલ 1,00,000. હવે બાદબાકી કરવાની. આ 1,17,000 માંથી 1,17,000 જે આભારો જમા બાજુ નો સરવાળો છે એમાંથી એનો મૂડીમાં ઘટાડો 16,000 નો કરવાનો છે. એના ખાતામાં ઉધાર બોલે તો 1,17,000 માંથી 16,000 બાદ, એટલે તરત જ આમ તો મોઢે કેલ્ક્યુલેશન થઈ જાય છતાં કેલ્ક્યુલેટરમાં કરી નાખો. 1,01,000, 1,00,000 અને 1,000 નવી મૂડી આભારી. પછી 78,500 માંથી 6,08,000 બાદ તો એ સેલું છે કે 78,000 હોય એમાંથી 8,000 બાદ કરીએ તો 70,500, 70,500. અને આમાંથી ઋષિલના ખાતામાં કોઈ રકમ ઉધાર કરવાની નથી, એવો કોઈ આર્થિક વ્યવહાર આપણને હિસાબોમાં આપેલો નથી. અને એના ખાતામાં ઉધાર 1,00,000. બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. ચાલો દરેકને આન્સર કઈ રીતના એવો ખ્યાલ આવી ગયો. જમા બાજુનો ટોટલ આભારો કેટલો? 1,17,000, બીના નો 78,500, ઋષિ નો 1,00,000. આ બાજુ લઈ આવવાનો એક ટોટલ, આભાનો જમા બાજુનો ટોટલ ઉધાર બાજુ પર લાવ્યા, બીના નો જમા બાજુનો ટોટલ ઉધાર બાજુ પર લાવ્યા, ઋષિ નો જમા બાજુનો ટોટલ ઉધાર બાજુ પર લાવ્યા. 1,17,000 માંથી આભાના ખાતામાં ઉધાર 16,000 બાદ કરતા હવે નવી મૂડી આભાની 1,01,000. 78,500 માંથી 8,000 ઘટાડો કરવાનો બીનાની મૂડીમાં, એની નવી મૂડી 70,500 અને ઋષિલ 1,00,000 રૂપિયા માંથી કઈ બાદ કરવાનું નથી, એટલે એની નવી મૂડી 1,00,000. હવે આ નવી મૂડી નવા સરવૈયામાં લખી નાખવાની. ચાલો નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર આભાની નવી મૂડી પાછું કેલ્ક્યુલેટર મૂડી લઈ ગયા પછી રાખજો અને ટોટલ કરવાનો 1,01,000. પછી નવી મૂડી ભાગીદાર બીનાની 70,500 અને નવી મૂડી ઋષિલની રૂપિયા 1,00,000. એટલે ત્રણેયની મૂડીનો સરવાળો 1,02,00,000, 2,70,000, 2,71,000 ને 500, 2,71,500, 2,71,500 ત્રણે ત્રણ ભાગીદારોની મૂડીનો સરવાળો. ચાલો હવે આપણે આ રોકડ અને બેંક ખાતું બંધ કરવાનું. કે પેઢીમાં કેટલા હતા? પ્રવેશ પહેલા 2,000 હતા. નવા ભાગીદારને પ્રવેશ આપ્યો એ મૂડીના 1,00,000 અને 24,000 રૂપિયા પાગડીના લઈ આવ્યો, એટલે આનો ટોટલ 1,26,000, 1,26,000 રૂપિયા. હવે પેઢીના ગલ્લામાં 1,26,000 રૂપિયા થયા, એમાંથી કોઈ પણ પ્રકારની રકમ વપરાયેલ નથી. જો જમા બાજુ કોઈ એન્ટ્રી નથી, બરાબર, જો કે રોકડ અને બેંક ખાતાની જમા બાજુ કઈ વપરાયેલા હોય તો આપણે લઈતા હોય, પણ આપણને દાખલામાં એવો કોઈ પૈસા જાય પેઢીમાંથી જાય એવો ટ્રાન્ઝેક્શન આપેલો નથી, એટલે આ બેલેન્સ એમને ઉધાર બાજુનો ટોટલ જમા બાજુ પર લઈ જવાનો. ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ પર લઈ જતા 1,26,000, એટલે અહીંયા ગેપ 1,26,000. અહીંયા આપણે શરૂઆતની બેલેન્સ માટે શું લખીએ? બાકી આગળ લાવ્યા, તો એનાથી ઓપોઝિટ આખરની બેલેન્સ માટે બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. હવે નવા સરવૈયામાં બેલેન્સ કેટલી લખવાની? નવા પાકા સરવૈયામાં બેલેન્સ, જૂના સરવૈયામાં બરાબર 2,000 હતી,
પણ હવે થઈ ગઈ 1,26,000 એટલે મિલકત લેણા ભાઈ રોકડ ઓબ્લિક બેંક સિલપ 1,26,000 ચાલો હવે પાકા સર્વે નો બંને બાજુનો ટોટલ સરખો જ આવવો જોઈએ બંને બાજુનો ટોટલ સરખો